નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલય તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસમાં ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. હવે અગાઉ આપણે રાશિઓની તુલનામાં ગુણોત્તર અને તેનું પ્રમાણ એના વિશે શીખી ગયા છીએ. છતાં એક વખત આપણે રિપીટ કરી દઈએ કે ગુણોત્તર કેને કહેવાય, તો કે બે સંખ્યાઓની સરખામણી, બે સંખ્યાઓની સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે. એના માટે આપણે ગુણોત્તર દર્શાવવા માટે અપૂર્ણાંકમાં દર્શાવવામાં આવે છે બંને સંખ્યાઓને, અને બંને સંખ્યાઓના એકમ છે એ સરખા હોવા. આ આપણે આગળ ગુણોત્તરમાં શીખી ગયા છે. પ્રમાણ, પ્રમાણ એટલે શું? તો કે બે ગુણોત્તરની સરખામણી. પ્રમાણ એટલે શું? તો કે બે ગુણોત્તરનો સરખામણી. તો જ્યારે બે ગુણોત્તરની સરખામણી કરીએ તો તેને આપણે પ્રમાણ કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ સમપ્રમાણ. બરાબર, પ્રમાણના બે પ્રકાર છે, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો હવે પેલા પ્રમાણ છે એની સરખામણી આપણે કરવી હોય તો આપણે ચાર સંખ્યાઓ દાખલા તરીકે આપેલી હોય, 4, 6, 5, 15, આ ચાર સંખ્યાઓ આપણને આપેલી છે. આ સંખ્યા પ્રમાણમાં છે કે નહીં એ ચકાસવું હોય તો શું કરવાનું? તો પેલા તો પેલી બે સંખ્યા છે એને ગુણોત્તરમાં દર્શાવીશું. તો આને ગુણોત્તરમાં દર્શાવવાનું એટલે શું? તો કે અપૂર્ણાંકમાં દર્શાવો, 4 ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 15. 4 ના છેદમાં 6 એટલે બે સંખ્યાના અપૂર્ણાંકમાં, પછી બરાબર બીજી બે સંખ્યા છે એને અપૂર્ણાંકમાં દર્શાવો. હવે આપણે એની સરખામણી કરી. જો ધાબા બરાબર જવાબ હોય તો આ જે ચારે સંખ્યાઓ છે તો તે પ્રમાણમાં છે તેમ કહી શકાય. જેમ કે હવે આપણે છે ગુણાડીએ, 10 લેવા પડશે. સંખ્યા 4, 6, 10, 15 આ ચાર સંખ્યાઓ છે, અને અહીંયા પેલી જે સંખ્યા 4 ના છેદમાં 6 એના છેદ ઉડાડ્યા એટલે 2 ના છેદમાં 3, પછી 10 અને 15 આના છેદ ઉડાડીએ તો 2 5 10 અને 3 5 15. તો હવે જો અહીંયા 2 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3, તો અહીંયા 2 ડાબી બાજુ અને જમણી બાજુ 2 ની સંખ્યા જે છે એ સમાન આવે છે. તો કહી શકાય કે 4, 6, 10 અને 15 ચારે સંખ્યાઓ છે પ્રમાણમાં છે. બરાબર, આ જે છે આપણે રાશિઓની તુલનામાં આગળ શીખી ગયા છે. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો પેલા સમપ્રમાણ વિશે શીખીએ કે સમપ્રમાણ કેને કહેવાય. તો સમપ્રમાણ એટલે કે એક રાશિ માં વધારો કે ઘટાડો કરતા બીજી રાશિ વધારો કે ઘટાડો થાય તો તેને સમપ્રમાણ કે સમપ્રમાણની વ્યાખ્યા જોઈએ.
તો એક રાશિમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો બીજી રાશિમાં વધારો કે ઘટાડો થાય તો તેને સમપ્રમાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે લઈએ, ઉદાહરણ તરીકે એક પેનની કિંમત, એક પેનની કિંમત 10 રૂપિયા છે. તો આ એક પેનની કિંમત છે 10 રૂપિયા છે. આ એક રાશિ આપણને આપેલી છે, પેન ને કિંમત રૂપિયામાં આપણને આપેલી છે. તો આ એક રાશિ છે, બીજી છે, બરાબર. તો હવે તો આપણે એક રાશિમાં પાછો વધારો કરીએ, દાખલા તરીકે બે પેનની તો બે પેન ની કિંમત કેટલી થાય? તો કે 20 રૂપિયા. જો અહીંયા રાશિમાં વધારો કર્યો પેન ની કિંમતમાં, તો સામે બીજી રાશિમાં પણ શું થયું? કિંમતમાં વધારો, બરાબર. એ રીતે આપણે પાંચ પેન ની કિંમત લઈએ, તો પાંચ પેન ની કિંમત કેટલી થશે? તો કે એક પેન ની 10 છે, તો પાંચ પેન ની કિંમત 50 રૂપિયા. તો અહીંયા જો પેન ની સંખ્યામાં વધારો થયો, તો સામેની કિંમતમાં પણ વધારો થયો. હવે તે ઉલટું કરી કે આપણે દાખલા તરીકે પાંચ પેન ની કિંમત 50 રૂપિયા છે, તો હવે આપણે કહીએ કે ભાઈ ત્રણ પેન ની કિંમત કેટલી થાય? તો કે એક પેન ની 30 હોય, તો ત્રણ પેન ની 30 થાય. પણ આપણે અહીંયા જો કીધેલું છે પાંચ પેન ની કિંમત 50 રૂપિયા હોય, તો અહીંયા વધારો થતો. તો હવે આ જે પાંચ માંથી કેટલી પેન થઈ ગઈ? ત્રણ પેન થઈ. એટલે કે આમાં પાંચ કરતા પેન ની સંખ્યા ઘટી, તો સામેની કિંમતમાં પણ શું થયો? ઘટાડો થયો. તો ત્યારે જ્યારે આવા પ્રકારના પ્રશ્નો હોય, તો ત્યારે સમપ્રમાણનો ઉપયોગ થાય. મોટા ભાગના જે દાખલાઓ છે, વ્યવહારિક દાખલાઓમાં ખાસ કરી આપણે જે વ્યવહારમાં ઉપયોગ કરતા હોય, કે કોઈ વસ્તુ છે એની કિંમત છે, તો ત્યારે શું થાય? તો કે ત્યારે સમપ્રમાણનો ઉપયોગ થાય. એવા તો ઘણા બધા એવા ઉદાહરણો છે કે જ્યાં એકમાં કિંમત વધે. સામે બીજા એવું જ એક ઉદાહરણ લઈએ આપણે કે એક ગાડીની ઝડપ 60 કિમી છે, અથવા તો એક કલાકમાં 60 કિમી અંતર અને 5 કલાકમાં એની ઝડપ કેટલું કાપશે અંતર? તો કે 60 કિમી, 300 કિમી અંતર કાપ. કારણ કે એક કલાકમાં જો 60 કાપતું હોય, તો એક કલાકમાં વધારો થયો, 5 કલાક થયો, 5 કલાક ગાડી હાલતી હોય તો કેટલું અંતર કપાઈ જાય? તો કે 300 કિમી અંતર કપાઈ જાય. એ જ રીતે જો 2 કલાકમાં કેટલું અંતર, તો કે એક કલાકમાં 60 હોય, તો 2 કલાકમાં 120 કિમી અંતર. જો આ પાછું ઘટાડો કે 5 કલાકમાં 300 કિમી અંતર આપણને કાપતા હોય, તો આપણને કીધું હોય કે 2 કલાકમાં કેટલું કાપે, તો 2 કલાકમાં કેટલું થાય? તો આપણે તરત જ પહેલા શું કરીએ કે 1 કલાકમાં કાપેલું અંતર કેટલું? તો કે 60 છે. તો 2 કલાકમાં 120 થાય. તો આ રીતે જ્યારે એક રાશિમાં વધારો કરતા સામે બીજી રાશિમાં પણ વધારો થાય, અને એક રાશિમાં ઘટાડો કરતા બીજી રાશિમાં ઘટાડો થાય, તો ત્યારે સમપ્રમાણ નો ઉપયોગ થાય. તો આપણે દાખલા ગણવા માટે રાશિ જે છે એ રાશિને સૂત્ર દ્વારા, સમપ્રમાણ નામ જે સૂત્ર છે નું સૂત્ર ગુણોત્તર સ્વરૂપે આપણે દર્શાવવાનું થાય કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં
વાઇટ આ એક ઉદાહરણ કોઈ પણ દાખલા છે જ્યારે પીળા હોય તો એનો ઉકેલ શોધવા માટે સૌ પ્રમાણતાના જે પ્રશ્નો છે એ આપણે આ ઉદાહરણથી શોધી શકાય આમાં કોઈ પણ રાશિ શોધવી હોય એ આપણને મળી જાય એમાંથી ત્રણ રાશિ આપણે ખાસ કરીને ત્રણ રાશિનો ઉપયોગ કરતા હતા ખબર હોય તો કે આપણને ત્રણ સંખ્યાઓ આપેલી હોય એના ઉપરથી ચોથી સંખ્યા શોધવાની હોય તો ત્યારે આપણે ત્રણ રાશિનો ઉપયોગ કરતા હતા ખબર છે ઘણી જગ્યાએ એકમનો ઉપયોગ કરતા કે એક સેન્ટ બરાબર સો ઓલા એક કિમી બરાબર 1000 મીટર અને 5 કિમી હોય તો કેટલા મીટર થાય તો આપણે શોધતા હતા કે 1 કિમી બરાબર 1000 મીટર તેથી 5 કિમી બરાબર કેટલા આ રીતે ત્રિરાશીનો ઉપયોગ કરીને ક્રિયા કરેલો છે આપણે ત્યાં આપણે જે ઉપયોગ સૂત્રનો કહેલો છે એ સમપ્રમાણ એ બધા જ્યાં સમપ્રમાણ આવતું હોય ત્યાં આપણે ત્રિરાશીનો ઉપયોગ કરેલો જ છે બરાબર જ્યાંથી ધોરણ સાત્વિક આપણે શીખતા હોય છે ત્રિરાશી ત્રિરાશી એટલે બીજું કાંઈ નહીં એ આ સમપ્રમાણતા છે એનો ત્રિરાશી દ્વારા દર્શાવવામાં આવે અને ચોથી રાશિ શોધવામાં આવે બરાબર તો હવે જો આપણે તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે કારણ કે સમપ્રમાણ છે તેના માટે આપણે સૂત્ર યાદ રાખો કે x1/y1 બરાબર x2/y2 હવે આપણે દાખલા તરીકે આ સૂત્રનો ઉપયોગ કરવો છે એના માટે એક રકમ તમને આપેલી હોય ચાલો આપ્યું છે તમારે પાકી નંબર પર નોંધ કરી લેવાની હું તમને એક ઉદાહરણ એક દાખલો છે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને શીખશું બરાબર ચાલો આપણે છે સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો એક ઉદાહરણ લઈએ આપણે બે મોબાઈલની કિંમત 10000 રૂપિયા તો સાત મોબાઈલ ની કિંમત 1 લાખ થાય તો આ રીતના આપણને વ્યવહારિક દાખલાઓ આપેલા હોય તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે તો શું ધ્યાનમાં રાખવાનું તો ધ્યાન એટલું જ રાખવાનું છે જે એકમ આપેલા હોય તો આ એકમને ખાસ મહત્વ આપવાનું છે આ પહેલી જે સંખ્યા છે બે મોબાઈલ અને આપણે x પણ પછી જે કિંમત આપેલી છે બીજો એકમ છે એને y પણ આપી દેવાનું હવે જ્યારે ત્રીજી સંખ્યા આવતી હોય એમાં જોવા કયો એકમ છે જો કે અહીંયા મોબાઈલ છે ને x1 આપ્યું છે તો અહીંયા આપણે સાત મોબાઈલની કિંમત જોઈએ છે તો અહીંયા આપણે x2 તરીકે દર્શાવવાના અને કિંમત શોધવાની છે મોબાઈલની તો મોબાઈલ છે જે શોધવાનું છે એ બરાબર y2 શોધવાનું છે બરાબર હવે દાખલો ગણો હોય તો આપણે અહીંયા લખી નાખવાનું કે x1 બરાબર 2 મોબાઈલ y1 બરાબર 10000 રૂપિયા પછી x2 બરાબર જો એ 7 મોબાઈલ છે અને y2 શોધવાના છે એટલે પ્રશ્ન ની નિશાન દરેક દાખલા ઉપર પ્રાપ્ત પેલા દર્શાવો x1 y1 x2 y2 આ દર્શાવી લઈએ પછી આપણો જે સૂત્ર છે મૂકી દેવાનો કયું છે ગુણોત્તર વાળો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે આપણે આની કિંમત મૂકી દીધો x1 એટલે કેટલા છે 2
y1 કેટલા છે 10000 બરાબર x2 x2 એટલે 7 છેદમાં y2 શોધવાનું છે જો દરેક ની કિંમત મુકાઈ દી આપણે જે સૂત્ર છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 મુકાઈ દે હવે આનું સાદું રૂપ આપવા માટે ચોપડી ગુણાકારનો ઉપયોગ કરતા ચોપડી ગુણાકારનો ઉપયોગ કરે જે શોધવાનું છે y2 ના બાજુ લેવાનું અને આ કોઈ જે ડાબી બાજુ દેલા છેદમાં 10000 છે એને આપણે જમણી બાજુ લઈ જવાના છે તો ચોપડી ગુણાકાર થશે અને y2 છેદમાં છે છેદમાં હોય તો ચોપડી ગુણાકાર થી આ બાજુ આવે તો y2 ને આપણે આ બાજુ લઈ આવશું તો y2 બરાબર તો જો 7 બાજુ 7 જમણી બાજુ છે એ બાજુ 2 ના છેદમાં 10000 છે હવે આ એક બાજુ કે બીજી બાજુ જાઓ એટલે આપણને ખબર છે છેદમાં હોય સંખ્યા ક્યાં આવી જાય અંશમાં આવી જાય અને અંશમાં જે સંખ્યા છે એ છેદમાં આવી જાય હવે આપણે આના છેદ ઉડાડી દઈએ તો છેદ ઉડાડો તો જો આ 2 એ છેદ ઉડાડશો એટલે 10000 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળે આપણને 5000 મળે હવે આનો ગુણાકાર કરીને આપો તો શું આવે છે y2 બરાબર 7 ગુણ્યા 5000 7 5 35 y3 શૂન્ય લાગી જાય તો y2 બરાબર 35000 આવ્યા તો તેથી આપણે લખી શકાય કે 7 મોબાઈલ ની કિંમત એનો પણ ઉપયોગ થઈ શકે અને આ બીજી રીત જે છે આપણે કે જેમ કે એકમ એકમ નીચે એકમ મૂકી દેવાનું કે જે આપણને આપવામાં x1 y1 x2 y2 શું શોધવાનું છે એનો આપણને ખ્યાલ આવે એટલા માટે આ રૂપ આપણને સરળ રીતે આપણને આપેલું છે x1 y ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે 83 મૂકવામાં ઘણી વખત એવું થતું કે શું શોધવાનું છે એની ત્રિરાશિ મૂકવામાં ઘણી વખત અગવડતા ઉત્પન્ન થતી તો આ અગવડતા ઉત્પન્ન ન થાય એટલા માટે આપણે શું કરવાનું આ જે ગુણોત્તર છે એ પ્રશ્નો આ સૂત્રનો ઉપયોગ કરો ત્રિરાશિની જગ્યાએ તો આપણું કામ સરળતાથી થાય બરાબર ચાલો હવે આપણે આગળ ઉદાહરણના દાખલા જોઈએ સમપ્રમાણતાના આવા તો ઘણા બધા ઉદાહરણો છે સમપ્રમાણતાના તો એનાથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુ ખરીદવા જતા તો મોટા ભાગની વસ્તુની કિંમતો છે આપણને આપેલી હોય તો એના ઉપરથી એક કરતા વધારાની કિંમત સુધી હોય તો ઓછાની લખી હોય તો આપણે આ સમપ્રમાણ ન ઉપયોગ કરીને આપણે કિંમત જાણતા હોઈએ છીએ બરાબર તો ગમે ત્યારે દુકાનદારે કઈ દુકાને વસ્તુ લેવા જઈ આપણે દુકાનદાર પાસે પહેલા આપણે એક ચીજ વસ્તુ મેળવી લઈએ છીએ કે એક વસ્તુની કિંમત કેટલી પછી આપણે નક્કી કરી કેટલી જોઈએ છે અને ઘણી વખત એવું પણ હોય કે બોક્સની કિંમત ઉપર લખેલા હોય દાખલા તરીકે દવાની દુકાને જઈએ તો દવાની દુકાનમાં 10 નંબરની જે પેકેટ હોય 10 ગોળી હોય તો એ 10 ગોળી છે એની કિંમત દર્શાવે એમાં લેવાની આપણે 4 જ હોય તો આપણે જોઈએ તો 4 ની જ કિંમત ને તો ત્યારે આપણે એવું કરીએ 10 ગોળીની કિંમત દાખલા તરીકે 50 રૂપિયા છે આપણે 4 ગોળી જોઈએ તો 4 ગોળીની કિંમત કેટલી આપણે એટલા લઈને દુકાનદારને પૈસા આપતા હોય છે બરાબર તો આ રીતે ઘણી જગ્યાએ આપણે સમપ્રમાણનો ઉપયોગ કરીએ છીએ વ્યવહારિક ઉદાહરણમાં પણ કરીએ છીએ ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં જોઈ જઈએ ઉદાહરણ છે એ ઉદાહરણ તમારે રીતે આ રીતે કરી લેવાનું છે ચાલો સ્વાધ્યાય 2.1
એમાં પહેલો પ્રશ્ન આપણે લીધો છે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ નો દર નીચે મુજબ આપેલો છે એમાં 4 કલાક ના 60 રૂપિયા 8 કલાક ના 100 રૂપિયા 12 કલાક ના 140 રૂપિયા 24 કલાક ના 180 છે તો ઉપરોક્ત પાર્કિંગ ના દર અને તેને અનુરૂપ સમય ના સમ પ્રમાણ માં છે કે નહીં તે ચકાસ હવે જો ચકાસવાનું જ્યારે હોય એટલે આ રીતનું આપણને કોષ્ટક આપ્યું છે 4 કલાક અને 60 પછી 8 કલાક પછી આપણને આપ્યું છે 12 કલાક અને 140 અને 24 કલાક ના 180 હવે જો આ રીતનું આપણને દાખલા નંબર 1 છે ચકાસવાનું કીધું છે કે સમ પ્રમાણમાં છે કે નહીં તો સમ પ્રમાણમાં ચકાસવા માટે મને સૂત્ર છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 નો ઉપયોગ કરવા માટે આ બધી જે છે અને આપણે x રાશિ કરીશું અને y રાશિ તરીકે લઈશું રૂપિયા છે ને તો હવે આ દરેકમાં આપણે શું કરી નાખવાનું આ દરેકને x1 x2 એ રીતના આપી દઈએ તો જો 4 કલાક છે ને આપણે x1 પર નાખીએ 8 કલાક છે ને x2 આપી દઈએ આ જે છે x3 આપી દીધો અને આને x4 આપી દીધો એ જ રીતે આ રૂપિયા એટલે મારા 60 રૂપિયા છે y1 100 રૂપિયા y2 અને 140 છે y3 અને 180 છે ને y4 તરીકે આપી દઈએ હવે આપણે જો પહેલું ચકાસ બરાબર તો પહેલા આ બે ચકાસવાના છે 4 કલાક અને 8 કલાક અને 60 અને 100 જો આપણે દાદા બરાબર જવાબ સરખામ મળે તો સમપ્રમાણમાં છે દાદા બરાબર જવાબ ન મળે તો નથી આપણે પહેલા આ બેને ચકાસીએ પહેલું જે સૂત્ર છે આપણું કયું છે સમપ્રમાણ માટે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 હવે આમાં કિંમત મૂકી દઈએ આપણે x1 એટલે 4 y1 એટલે 60 બરાબર x2 હવે x2 એટલે 8 છે અને y2 એટલે 100 છે બધા આમાં કિંમત તો બધાયને આપેલી જ હોય આમાં કઈ આપણે શોધવાનું શું છે એ નક્કી કરી ચકાસી છે દાદા બરાબર જવાબ સાચો રૂપ આપો ચાલો હવે જો 4 અને 60 4 અને 60 ડાબી બાજુ છે તો એના છેદ બે જ ઉડાડી દીધો જો આના છેદ 4 ઉડાડો તો 15 ચોક 60 થાય બરાબર તો શું હોય જો તો કે અહીંયા ઉપર કાઈ કર્યું એટલે 1 અને નીચે 15 હોય જાય એટલે 1 ના છેદ માં 15 પછી બરાબર એ 8 અને 100 ના છેદ ઉડાડો તો 4 એવું દે 4 2 8 અને 25 ચોક 100 એટલે 4 4 ઉડી ગયા એટલે 2 ના છેદ માં 25 હોય ને તો હવે જો આપણે ડાબી બાજુ અને જમણી બાજુની જે કિંમત છે એ સરખી છે તો કે ના પણ દાબા નોટ ઇક્વલ ટુ જબા દાબા નોટ ઇક્વલ ટુ જબા છે તો કહી શકાય કે સમ પ્રમાણમાં નથી બરાબર લખવાનું તેથી સમ પ્રમાણમાં નથી બરાબર પહેલું ચકાસાઈ ગયું હવે આપણે બીજાનો ચકાસવાનો કરીએ તો કોઈ પણ બીજી રકમ લઈ લઈએ x1 નું ચકાસાઈ ગયું આ બેનું હવે આપણે ચકાસીએ 4 કલાક અને 12 બરાબર તો બીજું પ્રમાણ આપ્યું જે છે x1 ના છેદમાં અહીંયા જો x3 આપણે એમ પૂછ્યું છે x3 પર નાખ્યું x1 ની સરખામણી x3 સાથે કરે છે
લાઈ x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3 2 વાર સરખાવાય છે છે હવે આપણે 3 વાર ને સરખાવીએ છે x3 y3 એટલે કે 12 કલાક ને 140 ચાલો હવે આમાં કિંમત મૂકી દઈએ આપણે x1 એટલે કેટલા છે તો કે 4 છે y1 એટલે 60 છે બરાબર x3 x3 ની કિંમત આપણે 12 કલાક ને x3 આપી દીધા છે તો 12 એના છેદમાં y3 140 ચાલો હવે આપણે શું કરવાનું થશે અતિસંચિત રૂપ છે ઉડાડી દીધો તો આપણા 4 ના 60 ના ઉડાડ્યા હતા 15 6 60 તો ડાબી બાજુનો જવાબ શું હોય તો 1 ના છેદમાં 15 બરાબર 12 ને 140 ના જોડો તો જો 4 છે ઉડશે તો 4 છે ઉડો 4 તરી 12 અને આના 4 ઉડાડો એટલે 35 6 બજા 4 4 ઉડી ગયા એટલે 3 ના છેદમાં 35 આવ્યા તો હવે જો અહીંયા નો પડ્યું આપણે દાબા નોટ ઇક્વલ ટુ દાબા તો આપણે કહી શકીએ આ સમપ્રમાણમાં સમપ્રમાણ માન નથી જો બે ઇક્વલ આવી જાય ડાબા જવાબ બેની કિંમત સાચી તો સમપ્રમાણમાં છે એ વાત તો ચાલો હવે ત્રીજું તો તમારી રીતે તમે ચકાસી શકશો ને તો ત્રીજું છે તમારી રીતે ચકાસવાનું છે બરાબર ચાલો પ્રશ્ન એક ક્લિયર ઓ પ્રશ્ન બે જો એમાં પણ તમને એક કોષ્ટક આપેલું છે એમાં એક કોષ્ટક આપ્યું છે એક રંગના મૂળ મિશ્રણનો આઠમા ભાગમાં એક ભાગ લાલ રંગનો મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો તો આપણને કોષ્ટક આવા પ્રકારનું આપ્યું છે લાલ રંગ અને મૂળ મિશ્રણ દાખલા નંબર 2 છે તો આપણે જે આ રીતે કોષ્ટક આપ્યું છે આપણે કોષ્ટક પ્રમાણે તૈયાર કરી દેલા કોષ્ટક એમાં આપણે એક લાલ રંગનો ભાગ છે તો કે મૂળ મિશ્રણ 8 છે પછી 4 છે ત્યારે આપણે શોધવાનું છે લેસ છે પછી 7 છે ત્યારે શોધવાનું છે પછી 12 ને 20 આ રીતનો આપણે પ્રશ્ન એ સમપ્રમાણમાં છે તો સમપ્રમાણતાના આધારે આપણે શોધવાનું છે તો હવે જો જે લાલ રંગ છે એ દરેક રાશિને આપણે x1 થી નાપી દઈએ ના આ x1 આ x2 આ x3 ત્રણ વગર 7 છે એટલે x3 આપી દઈએ 12 છે એટલે x4 આપી દઈએ અને આને x5 20 છે જો લાલ રંગ છે x1 ને 1 x2 2 4 x3 7 x4 12 અને x5 છે ને 20 આપી દેવાના હવે એ જ રીતે નીચેના છેમાં આપણે શું પણ નાખશું અહીંયા આ y1 આ શોધવાનું છે એટલે y2 y3 y4 અને y5 આ રીતે લખી દઈશું હવે આપણે કોષ્ટક શોધવાનું છે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે સમપ્રમાણ x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 તો ચાલો પહેલા આપણે અહીંયા મૂકી દઈએ
પહેલો દાખલો ગણશું x1 બરાબર 1 અને y1 બરાબર 8 અને x2 બરાબર 4 અને y2 શોધવાનું છે ચાલો આ લખાઈ જાય હવે આપણે દાખલાની શરૂઆત કરશું આપણે પહેલો મળી છે તો તેથી સૂત્ર મૂકી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 કિંમત મૂકો x નો કેટલા છે x1 1 y1 કેટલા છે તો 8 બરાબર x2 ની કિંમત 4 છે y2 શોધવાનું છે એટલે આમ હવે શું કરવાનું જોઈએ y2 શોધવાના છે છેદમાં હોય છેદમાં જે ચલવાની સંખ્યા હોય એટલે ચોપડી ગુણાકાર કરો શું કરવાનું ચોપડી ગુણાકાર એટલે y2 છે જમણી બાજુ આવી જાય એટલે y2 બરાબર તો ચોપડી ગુણાકાર કરો છો તો 1 ના છેદમાં 8 છે એ 4 બાજુ આવશે એટલે 4 સાથે ગુણાકારમાં છેદમાં હોય સંખ્યા અંશમાં આવી જશે 8 ના છેદમાં હતા તો 4 સાથે ગુણાકારમાં અને 1 અંશમાં હતા તો અહીંયા છેદમાં આવી જશે આ ચોપડી ગુણાકાર કર્યો કે આપણે સમીકરણોમાં ચોપડી ગુણાકાર કરતા શીખી ગયા છે બરાબર હાલો હવે y2 બરાબર હવે જાણો છેદ તો કઈ ઉડાડવાના છે ને નીચે છેદમાં 1 છે એટલે 4 અને 8 નો ગુણાકાર થાય તો 832 તો આપો પહેલો જવાબ આ 32 પડી ગયો ચાલો એ જ રીતે હવે બીજાનો શોધીએ તો બીજો જે છે x3 7 છે ત્યારે આપણે શોધવાનું છે y3 તો આ x1 બરાબર 1 અને y1 બરાબર 8 ઈ તો કિંમત ની નહી છે હવે આપણે x3 લેવાના થશે 3 ની કિંમત જોઈએ છે એટલે x3 બરાબર 7 અને y3 બરાબર 16 છે ચાલ તો હવે આપણે સૂત્ર છે એ પ્રમાણે મૂકો તો x1 ના છેદમાં y1 બરાબર x3 ના છેદમાં y3 ચાલ તો હવે શું કરવાનું છે કિંમત મૂકશો x1 એટલે 1 y1 એટલે 8 બરાબર અહીંયા x3 છે એના 7 y3 છે શોધવાનું છે એટલે એમનો ચાલો કિંમત મૂકાઈ જાય એટલે જોવા ચલવાળી સંખ્યા નીચે હોય એટલે શું કરવાનું ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર કરો એટલે y3 ડાબી બાજુ આવી જાય એટલે 7 બાજુ 1 ના છેદમાં 8 છે 7 બાજુ જશે એટલે 8 છે એ ઉપર ગુણાકારમાં આવી જાય અને 1 છે એ છેદમાં આવી જાય તો તેથી y3 બરાબર 7 8 56 અહીંયા 56 આવે તો ચાલો આ રીતે બે સંખ્યા બાકીની બે તમે શોધી શકશો તો હવે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 13.1 પ્રશ્ન પહેલો અને બીજો બાકી નોટમાં કરો અને આગળની માહિતી બાકી નોટમાં લખો જે વિડીયોની શરૂઆતમાં આપણે જે માહિતી વ્યાખ્યાન જે લખાયેલી છે એ જે માહિતી આગળ વિડીયોની આગળ આપણે જે લખાયેલું છે સમપ્રમાણની વ્યાખ્યા છે એ લખવાની છે સૂત્ર લખવાનું છે અને પછી સ્વાધ્યાય આપણે ચાલુ કરશું 13.1 એનો પ્રશ્ન પહેલો અને બીજો બાકીનો મેં તમને ચકાસતા શીખવાડ્યા છે બે ઉદાહરણ તો બાકીના બે તમારે ચકાસવાના એ જ રીતે પ્રશ્નો બે માં બે માહિતી મેં તમને મેળવી બાકીની બે તમારે મેળવવાની